આપણે દ્વેષવાળી કાલે વાત કરી હતી કે કોઈ ચીકણી ફાઇલ હોય એની પર અભાવ, દ્વેષ, તિરસ્કાર રહ્યા કરે, અને પછી આમ દેખે ને ત્યારથી મેં કાળ જાણ થાય ને પછી પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું પડે. એને એક એક દોષો ક્યારથી ભેગો થયો, ત્યારથી શું એની માટે આંટી પડી ગઈ છે, અભાવ તિરસ્કાર રહે છે. હવે એટલું જ બીજો ભાગ આવે છે, રાગ અને મોહ, જે ગમતી ફાઇલો છે મીઠાસવાળી, ત્યાંય ક્ષમતા ચૂકી જવાય છે. અપેક્ષા ઊભી થાય, અપેક્ષા ઊભી પૂરી ના થાય તો મેં અકળામણ થઈ જાય, પાછું મોહ જાગી જાય તો જ્ઞાન ભૂલી જવાય, પછી આ ખાવાનો મોહ, ઊંઘવાનો મોહ, વિષયનો મોહ, એ મીઠાસવાળા દોષો ત્યાંય ક્ષમતા ચૂકી જવાય છે. આજે આપણે એ લઈએ કે આજ વ્યક્તિઓના રાગ, મોહ, અપેક્ષાઓ ત્યાં ક્યાં આપણે ક્ષમતા ચૂકીએ છીએ, અને પછી ચીજ વસ્તુઓ માટેના રાગ મોહ, એના ધીમે 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 જે વ્યક્તિઓના મોહ હોય એમાં પછી ઘરની વ્યક્તિ હોય, પછી મહાત્મા હોય તો ત્યાંય ગરોબો થાય, પોતાપણા લાગે કે આપણો માણસ પછી હેલ્પ ના કરે કોઈ વખત તો એની માટે અકળામણ થઈ જાય. એટલે આ ક્ષમતા ક્યાં ચૂકાય છે? દ્વેષવાળા વ્યક્તિઓ સાથે ચૂકાય છે, રાગવાળામાંય ચૂકાય છે. રાગમાંથી પાછું અભાવ થાય, દ્વેષ થાય, એ ગમતી વ્યક્તિને કોઈ પજવે તો એની પર દ્વેષ થઈ જાય, ગમતી વ્યક્તિ આપણું ધાર્યું ના કરે તો એની પર અકળામણ થઈ જાય, ના ભાવતું આવે ખાવાનું તો બનાવનાર ઉપર દ્વેષ થઈ જાય, ખાવા ઉપર ચીડ ચડી જાય. એટલે આ જ્યાં જ્યાં રાગ થાય છે, જ્યાં જ્યાં ગમે છે, એ ભાગને પણ આપણે કહે ને કે જ્ઞાનથી ચોખ્ખું કરવા માગીએ છીએ. ત્રીજું લેવલ આવે છે, જે મીઠું લાગે ત્યાંય જુદું રાખો, ત્યાંય આપણે તન્મયાકાર ના થાવ. વ્યક્તિ હોય કે ચીજ વસ્તુ હોય ત્યાં પણ આપણે જાગૃતિ રાખીએ, ચેક કરો રાગની કઈ કઈ ફાઇલો છે, મીઠાસવાળી કઈ કઈ ફાઇલો છે, ગમે છે ક્યાં ક્યાં, મીઠું ક્યાં ક્યાં લાગે છે, અને ત્યાં જ્ઞાન કેટલું હાજર રહે છે, તે જ્ઞાન કેટલું ચૂકાય છે, જુદાપણું રહે છે, મીઠું લાગે છે તન્મયાકાર રહેવાય છે, જુદું કેવી રીતે રાખવું, ફાઇલ લાગવી જોઈએ, સંભાવે નિકાલ છે, નિકાલ કરવો છે, જાગૃતિ રહેવી જોઈએ. અને મોહ તો કે ના, હિસાબ પૂરા કરવા, હિસાબ પૂરા થશે તો પછી છૂટાશે, નહીં તો આ મોહ પાછો ખેંચશે આપણને સંસારમાં. એટલે મોહ અને મીઠાસવાળી ચીજ વસ્તુ કે વ્યક્તિઓ, એમાં ક્યાં ક્યાં ક્ષમતા ચૂકાય છે? અને પાંચ આજ્ઞાએ કરીને ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, હિસાબ પૂરા કરવા છે. આ પુણ્યના હિસાબથી સવડું ચાલે છે, અને પુણ્ય પરવારે ને એ જ પાછા કકડાટ થાય. એટલે આ પુણ્ય પાપના હિસાબ પૂરા કરવા જીવનનો વ્યવહાર છે. એવું બધું જ્ઞાન ગોઠવી ગોઠવીને અંદર જાગૃતિ રાખીએ કે આ મીઠી ફાઇલો છે ત્યાંય સંભાવે નિકાલ કરવો છે, આ કડવી ફાઇલો છે ત્યાંય સંભાવે નિકાલ કરવો છે. કડવીવાળું તો લીધું આપણે, આજે મીઠીવાળી ફાઇલોનું લઈએ.